તમે આમ તો ખખડતા રહેશો તો મજા આવશે. ભાઈ 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 ભાઈ, માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ભક્તો, મા અંબા એ શક્તિનું સ્વરૂપ છે, મહામાયા છે. એવા આદ્ય શક્તિમાં અંબાના આ અદ્ભુત સ્થાન, અંબાજીનો ઉદ્ભવ કઈ રીતે થયો એ વાત પણ બહુ મજાની છે. ભક્તો, પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ શક નામના મહાયજ્ઞનું ભવ્ય આયોજન કર્યું છે. દક્ષે બધા જ દેવી દેવતાઓને નિમંત્રણ આપ્યું છે ભક્તો, પરંતુ પોતાની દીકરી એટલે કે સતી માતાને જમાય રાજા એટલે કે દેવોના દેવ ભોળિયાનાથને યજ્ઞમાં આમંત્રણ નથી આપ્યું. પિતાને ત્યાં ભવ્ય યજ્ઞ થવાનો હોય તેવા સમાચાર સતી માતાને મળે છે, પોતાના બાપને ત્યાં કોઈ શુભ કાર્ય થતું હોય તો એમાં નિમંત્રણની શું જરૂર, દીકરી તો આવકારે જ હોય ને, તેવું વિચારીને સતી માતા ભગવાન શંકર પાસે પિતાને ત્યાં જવાની રજા માંગે છે. ભોળિયાનાથ થોડી આનાકાની કરે છે, પણ પછી સતી માતાના આગ્રહને વશ થઈને ભોળિયાનાથ હા પાડે છે. સતી માતાને ત્યાં ભગવાન શિવની રજા લઈને સતી માતા પિતાને ત્યાં પહોંચ્યા છે, પણ ત્યાં કોઈ આદર સત્કાર કે સન્માન મળવાને બદલે રાજા દક્ષ સતી માતાને ભગવાન શંકરનું અપમાન કરતા કહે છે કે ક્યાં છે પેલો સ્મશાનમાં રહેનારો, ક્યાં છે પેલો સર્પની માળા ધારણ કરનારો. આ રીતે દક્ષ રાજા સતી માતાને ખૂબ ખૂબ ન કહેવાનું ઘણું બધું કહે છે, અને ત્યારે ત્યારે સતી માતા પિતા દક્ષને એવું કહે છે કે પિતાશ્રી, મારા પતિનું આવું ઘોર અપમાન સહન કરીને પતિ પાસે પરત જવા કરતા હું સ્વયંને અગ્નિમાં હોમી મારા પ્રાણની આહુતિ આપી દઈશ, એમ કહીને જય ભોલેનાથ કહીને સતી માતા યજ્ઞકુંડીમાં સમર્પિત થયા છે. આમ યજ્ઞ મંડપમાં જ સતી માતા પોતાનો પ્રાણ ત્યાગી દે છે. ભગવાન શિવને કૈલાસ મહારાજની ખબર પડી છે, શિવજી ક્રોધિત થયા છે, ભગવાન ગુસ્સે થયા છે, ભગવાન તાંડવ કરવા લાગ્યા છે, પોતાની જટા પછાડી છે, પોતાના રૌદ્ર સ્વરૂપ વીરભદ્રને પ્રગટ કર્યો છે, અને તક્ષના યજ્ઞનો ભંગ કરવાનો ભગવાન શિવે વીરભદ્રને આદેશ આપ્યો છે. શિવજીની આજ્ઞાથી વીરભદ્રજીએ દક્ષના યજ્ઞને ખેલાન મેદાન કરી નાખ્યો છે, અને દક્ષનું મસ્તક વધારી નાખ્યું છે. ભગવાન શિવ પણ ક્રોધાયમાન થઈને દક્ષને ત્યાં પહોંચ્યા છે, અને જ્યાં ભગવાન શિવ સતી માતાના દિવ્ય દેહને જુએ છે, અને ભગવાન શિવ ક્રોધાયમાન થઈને તાંડવ કરવા લાગ્યા છે. શૈલ શૃંગ સમ વિશાલ જટાધુર શૈલ શૃંગ સમ વિશાલ જટાધુર ચંદ્રવાલ રંગ કી તરંગ માલ નિમલ નીર ગાજે. શૈલ શૃંગ સમ વિશાલ જટાધૂત ચંદ્રબાલ ગંગ તરંગ માલ વિમલ નીર ગાજે. લોચન ત્રય લાલ લાલ ચંદન કી ખૌરી બાલ કુમકુમ સિંદુર ગુલાલ ત્રિપુટિ વરસાજે. અરે મુંડન કી કંઠ માલ વિહત હરદય ખુશાલ અરે મુંડન કી કંઠ માલ વિહત હરદય ખુશાલ સ્ફટિક જલ રુદ્ર માલ હરદયાલ રાજે. હે પમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વરુલ પમ 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 જીરે શિવજી મહારાજ હે તાંડવ રમે રે જીરે શંકર મહારાજ આ ન
भगवान शिव सती माता ना मृतदेह ने खबे उपाड़ी ने त्रणे लोक मां घूमवा लाग्या छे। देवताओं पण थर थर कांपवा लाग्या छे। पक्षीओ चिचियारीओ करवा लाग्या छे। प्राणीओ डरना मार्या मोटा मोटा आवाज करवा लाग्या छे। चारे बाजू हाहाकार मची गयो छे। तेवा समये आखी सृष्टि नो नाश थई जाशे तेवा डर थी गभराई ने अन्य देवताओं आ विनाश ने रोकवा माटे भगवान विष्णु ने हस्तक्षेप करवा माटे विनंती करी छे। ब्रह्मा जी ना कहवाती भगवान विष्णु ए सती माता ना देह पर सुदर्शन चक्र नो उपयोग कर्यो छे। जेने कारणे सती माता ना पवित्र देह ना एका वन टुकड़ा थईने पृथ्वी नी ऊपर अनेक स्थळोए पड्या छे। भक्तो अने ज्यां ज्यां आ सती माता ना शरीर ना भागो अने अलंकारो पड्या छे ते तमाम स्थानो प्रसिद्ध शक्ति पीठ तरीके ओळखाय छे। अने भक्तो ज्यां सती માતાનું હૃદય પડ્યું છે તે પવિત્ર સ્થાન એટલે આપણા ગબ્બર ગોખની ટોચ હમણાં આપણું અંબાજી મંદિર 51 શક્તિ પીઠોના હૃદય સમૂહ ગણાય છે। બોલો શ્રી અંબે दूर कर दुख भरपूर कर।